ચાલો છેલ્લે આપણે આ રીતના બ્લોક પર બંને બાજુ પદાર્થને લટકાવી અને એમના માટે આપણે તણાવ અને પ્રવેગ એને જાણવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી આપણે ઢોળાવવાળી સપાટી જે છે એ ઢોળાવવાળી સપાટી એના માટે વિચારીએ. માની લો કે આ એક ઢાળવાળી સપાટી છે આજે ઢાળવાળી સપાટી છે અને અહીંયા ઉપરના ભાગમાં અહીંયા એક ગરગડી એને ફિટ કરી દીધી છે બરાબર અને એક બ્લોક આપણે અહીંયા લટકાયો છે જેને દોરી સાથે બાંધી અને નીચેની બાજુ એ લઈ જવામાં આવે છે. બંને બ્લોકને આપણે નામ આપી દઈએ M1 અને M2. ચલો દોરી સાથે તમે લટકાવશો આ રીતે એટલે પહેલું કામ કે બંને બ્લોકની અંદર અહીંયા તણાવ ઉત્પન્ન થશે બરાબર. તો બંનેમાં જે તણાવ ઉત્પન્ન થાય એના માટે M1g. તો જે ભી વજન બળ આવશે એનો અપોઝિટ ડાયરેક્શનમાં કોણ હોય તણાવ બળ હોય અહીંયા જેટલું તણાવ ઉત્પન્ન થાય એટલું તણાવ અહીંયા મળશે. રેડી? હવે આનું જે વજન બળ લાગશે ને એ વજન બળ તમે સમજો કે આ રીતના નીચેની બાજુ લાગતું હશે કેટલું M2g. અને ઉપરની બાજુ આપણને ખબર છે કે લંબ બળ લાગે સપાટીને લંબ રૂપે શું લાગે લંબ બળ તો આ M2g જે છે એ અહીંયા ઢાળ સમજો કે આપણો આ ઢાળ છે એ થીટા જેટલો ખૂણો ધરાવતો હોય તો M2g એ પણ આની સાથે કેટલાનો ખૂણો બનાવશે થીટાનો એટલે એના અહીંયા બે ઘટક પડશે આપણા પાસે એક ઘટક અહીંયા મળશે M2g cos થીટા અને આ ઘટક મળશે M2g sin થીટા. હવે જો બ્લોક અહીંયા લટકાવશો એટલે આ બ્લોક નીચે જશે તો આનો પ્રવેગ એ નીચેની બાજુ આવશે, આ બાજુ જશે તો એનો પ્રવેગ આ બાજુ હશે. તો આના ઉપરથી આપણે સમીકરણ બનાવીએ તો સમીકરણ માટે તમે પહેલા સમજો કે M1 દળનો પદાર્થ છે, M1 દળ એના માટે તો જે નીચે તરફ જે ગતિ નીચે તરફ થાય છે સમજો એટલે આપણે પ્રવેગ નીચેની બાજુ લીધો તો પ્રવેગની દિશા આવે ને ધન પકડવાની, પ્રવેગની દિશાને ધન લો એટલે M1g - t = M1a લખાય. પછી M2 દળના પદાર્થ માટે જુઓ, M2 દળના પદાર્થમાં અત્યારે તણાવને ધ્યાનમાં લઈએ આપણે, તણાવ પ્રવેગ આ તરફ છે બરાબર, પદાર્થ આ તરફ ગતિ કરશે તો ટી M2 દળ એના માટે લઉં, એમાં ટી ને ધન ગણવો પડશે તો t - M2g sin θ = M2a. પહેલું સમીકરણ અને સમીકરણ બે એ બંનેનો સરવાળો કરી દે, સમીકરણ 1 + 2 લઈએ તો M1g - t + t - M2g sin θ = M1a + M2a. ટી કેન્સલ, આ બે માંથી જી કોમન નીકળશે, M2 સાથે sin થીટા આવશે હજુ એટલે sin થીટા કૌંસની બહાર લઈ લો જી, આમાંથી એ કોમન નીકળશે એટલે M1 + M2 * a, તો એ બરાબર M1 - M2 sin θ / M1 + M2 * g લખી શકાય.
ચલો એ આપણો પ્રવેગ થઈ ગયો. હવે એના ઉપરથી તણાવ મેળવવાનો. તણાવ મેળવવા માટે તમે સમીકરણ એક ની અંદર એડ કરી દો. સમીકરણ એક માં આપણે એની કિંમત મૂકીએ તો એમ વન જી માઇનસ ટી બરાબર એમ વન એ તરીકે આવશે એમ વન માઇનસ એમ ટુ સાઇન થીટા છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ જી. ટી ને કરતા બનાવીએ તો એમ વન જી પેલું પદ આ બાજુ આવશે એટલે માઇનસ એમ વન કૌંસમાં એમ વન માઇનસ એમ ટુ સાઇન થીટા છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ જી ઇઝ ઇક્વલ ટુ ટી. ચલો બંને માંથી કોમન નીકળશે એમ વન જી બરાબર. બંને માંથી કોમન કાઢી નાખીએ એમ વન જી. પેલામાં કઈ નથી બચતું એટલે વન. બીજા અંદર નો કૌંસ બચે છે એમ વન માઇનસ એમ ટુ સાઇન થીટા એમ વન માઇનસ એમ ટુ સાઇન થીટા. પણ આગળનું છે ને માઇનસ એ આપણે અંદર આપી દેવું હોય કૌંસ ની અંદર આપી દેશો વચ્ચે વાળું છે એમ ટુ વાળું એ પ્લસ થઈ જશે અને છેદમાં શું આવશે એમ વન પ્લસ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ ટી. ચલો એમ વન પ્લસ એમ ટુ છે એને ઉપર જોવા દે તો એમ વન જી લસા લઈ લે એમ વન પ્લસ એમ ટુ માઇનસ એમ વન પ્લસ એમ ટુ સાઇન થીટા છેદમાં એમ વન પ્લસ એમ ટુ ટી. એમ વન એમ વન કેન્સલ એમ વન જી કૌંસમાં એમ ટુ વન માઇનસ સાઇન સોરી વન પ્લસ સાઇન થીટા છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ ટી. તો ફાઇનલી આપણું સૂત્ર શું થઈ ગયું ટી બરાબર એમ વન ઇન્ટુ એમ ટુ છેદમાં એમ વન પ્લસ એમ ટુ વન પ્લસ સાઇન થીટા ઇન્ટુ જી. જીને મેં પાછળ લઈ લીધો એમ વન એમ ટુ બે ને મેં ભેગા કરી દીધા બરાબર. એને શું કરી દીધા બેને ભેગા કરી દીધા એટલે આપણને ફાઇનલી સૂત્ર મળી ગયો. ઓકે ચલો આ એક પરિસ્થિતિ છે આપણી. એક બાજુ ઢાળ હતો અને એક બાજુ ઢાળ નહોતો ત્યારની પરિસ્થિતિ. સમજો એક બાજુ થીટા જેટલો ઢાળ છે બીજી બાજુ કોઈ ઢાળ છે નહીં. પણ માનો કે બંને બાજુ ઢાળ હોય તો બરાબર. બંને બાજુ ઢાળ હોય એની કન્ડિશન આપણે વિચારીએ. ચલો આ રીતની એક પરિસ્થિતિ લઈ લઈએ. જેમની અંદર બંને બાજુ ઢાળ હશે. ચલો બંને બાજુ ઢાળમાં સપોઝ કે એકને આપણે કહી દે આલ્ફા બીજાને કહી દે બીટા અથવા થીટા વન અથવા થીટા ટુ. અહીંયા ઉપર આપણે ગરગડી મૂકીએ. હવે ગરગડી મૂકીને બંને બાજુ આપણે બ્લોકને લટકાવી દઈએ એટલે કઈક આ ટાઈપની પરિસ્થિતિ થશે. ચાલો બંને બાજુ આપણે બ્લોક એને લટકાવી દીધા છે. એકનું દળ એમ વન છે બીજાનું દળ છે એમ ટુ. ચાલો પહેલી પરિસ્થિતિ શું થઈ કે જેવું તમે બ્લોકને લટકાવ્યા એટલે બંનેની અંદર ઉત્પન્ન થયું તણાવ એટલે ટી સેમ ટી. બીજું બંનેનું વજન બળ નીચેની બાજુ હશે આ રીતે એમ વન જી. સેમ રીતે આનું વજન બળ પણ કેટલું એમ ટુ જી બરાબર. એક જ મિનિટ ચાલુ રાખજો.
તો એમની અંદર આપણે વાત કરતા હતા, અહીંયા બંનેની અંદર વજન બળ લાગશે. હવે એ જે વજન બળ લાગે છે બરાબર, એને ધ્યાનમાં લઈને આપણે કામ કરીએ તો એના બંનેના બે ઘટક મળવાના છે આપણને. તો બંનેને આપણે બે ઘટક આ રીતે પાડી શકીએ. સેમ રીતે આના માટે પણ પડશે. ઓકે, બંનેની અંદર જે બે ઘટક પડે એમાં આ બાજુનો ઘટક લો તો આ એમ વન જી કોસ આલ્ફા, કારણ કે તમને ખબર છે ખૂણો આલ્ફા કયો થશે ને એ બધું, આ એમ વન જી સાઇન આલ્ફા. અહીંયા આવશે આ બીટા, એમ ટુ જી કોસ બીટા, એમ ટુ જી સાઇન બીટા. રેડી, આટલું કામ થઈ ગયું આપણું. હવે તમને આટલા ખાલી ઘટક પડી ગયા એટલે તમારું કામ સરળ થયું. અને એવું તમે સમજો, કન્ડિશન આપણને એવી પણ આપી છે કે એમ વન ગ્રેટર એમ ટુ છે બરાબર, એમ વન ગ્રેટર દેન એમ ટુ છે, એટલે એમ વન દળ પદાર્થ વધારે છે, દળ વધારે છે એટલે એ તરફ ખસવાનો પ્રયત્ન કરશે, એટલે આનો પ્રવેગ મળશે આ બાજુ બરાબર, અને આમનો જે પ્રવેગ હશે એ ઉપરની બાજુએ જશે એ. તો હવે તમને આઈડિયા આવી ગયો મારે કોને ધન ગણવું તો ને ઋણ લેવું. ચલો લઈ લઈએ. તો પહેલા એમ વન માટે એમ વન જી સાઇન આલ્ફા એ ધન થાય, તણાવ બળ કેવું થાય ઋણ થાય ટી બરાબર, અને ઇક્વલ ટુ શું લખી શકાય એમ વન એ. પછી એમ ટુ દળ માટે, એમ ટુ દળ માટે તમે કરશો તો ટી તમારે ધન લેવું પડશે ને, કારણ કે પ્રવેગની દિશામાં ટી છે, માઇનસ એમ ટુ જી સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ એમ ટુ એ. આ સમીકરણ એક, આ સમીકરણ બે, બે સમીકરણ થયા. ફરી પાછા બંને સમીકરણને આગળ જેમ આપણે ઉકેલ મેળવો હતો એ રીતના તમારે ઉકેલ મેળવવાનો થાય, અને એના ઉપરથી પ્રવેગ અને તણાવ બળ બે મેળવવાના થાય. ચલો સમીકરણ એક અને બે નો સરવાળો કર દો, તો એક પ્લસ બે એમ વન જી સાઇન આલ્ફા માઇનસ ટી પ્લસ ટી માઇનસ એમ ટુ જી સાઇન બીટા બરાબર, આ બે માંથી એ કોમન કાઢી લઈએ, એ TT cancel, બે માંથી G common નીકળી જશે, એટલે M1 sin alpha minus M2 sin beta into G is equal to M1 plus M2 into A. તો A બરાબર ફાઇનલી થઈ ગયું M1 sin alpha minus M2 sin beta છેદમાં M1 plus M2 into G. ready? હવે આ જે A મળી ગયો એને તમે શું કરો, કોઈ પણ એક સમીકરણમાં મૂકશો એટલે તમને શું મળી જશે, તણાવ બળ મળી જશે બરાબર. એટલે એક તમે જાતે તણાવ બળ હું લખી દો, ક્વેશ્ચન માર્ક કરી દો છો, તણાવ બળ તમે જાતે ટ્રાય કરજો. એટલે આ બે રીતે ઢાળવાળી જે પરિસ્થિતિ છે તો એ ઢાળવાળી પરિસ્થિતિની અંદર બે રીતે કામ થઈ શકે. ઓકે, ચાલો ફરી પાછું એક ગરગડીની અંદર થોડુંક એક એક્ઝામ્પલ્સ આપણે બદલીને કામ કરીએ. તો અહીંયા માની લો કે ફરી પાછી આપણે ગરગડીને લટકાવી દીધી છે, ગરગડીની ફરતે દોરી લટકાવી, અને આ બાજુના ભાગમાં ધારો કે અહીંયા બે બ્લોક છે, એક જ સાથે એને બે બ્લોકને લટકાવી દીધા છે, અને આ બાજુના ભાગમાં અહીંયા એક જ બ્લોક છે બરાબર. ચલો આ M1 M2 અને M3 આ રીતે ટોટલ ત્રણ બ્લોક લાગેલા છે બરાબર. ટોટલ કેટલા બ્લોક લાગ્યા છે? ત્રણ બ્લોક લાગેલા છે. તો પહેલા આપણે શું કરીએ, વજન બળ બતાવી દે. વજન બળ બતાવશું એટલે M1 માટે વજન બળ આવશે અહીંયા M1g, M3 માટે શું થશે M3g, પછી આ M2 છે તો M2 નું વજન બળ પણ ક્યાં આવે? નીચે જ આવે ને. આ M2 છે તો M2 G વજન બળ થઈ ગયા બધાના. હવે તણાવ બળ, તણાવ બળ માટે બરાબર સમજજો, અહીંયા હું ફરી પાછું દોરું છું આ M2 અને M3 વર્ગ. આ M3 છે અને આ M2 છે. M2 નું વજન બળ ઓલરેડી નીચે લાગે છે, આનું વજન બળ ઓલરેડી અહીં નીચે લાગે છે.
तो आमनी अंदर M3 ना कारणे, M3 ना कारणे तनाव क्या लगे ऊपर नी बाजू बराबर। तो पहला तुम अहीं समझी लो M1 माटे, M1 तो एक सिंगल है छे, सिंगल छे એટલે ડાયરેક્ટ આપણે ના આપી દે તણાવ બળ T1। અહીંયા સેમ તણાવ નહીં આવે કેમ, તો કે એક બાજુ એ બે બ્લોક છે ને એક બાજુ એ કેટલા છે સિંગલ છે, ખ્યાલ આવે છે, એટલે સેમ તણાવ અહીંયા લઈ શકાશે નહીં। તો આ બાજુ પાછા આવીએ M3, M3 ના કારણે જે તણાવ ઉત્પન્ન થાય એને નામ આપ્યું આપણે T2। તો M3 અને M2 આ બંને વચ્ચે સળંગ દોરી છે, જો આ બંને વચ્ચે દોરી એક જ છે, તો M3 ના કારણે T2 તણાવ મળતું હોય તો એનું જેટલું જ તણાવ પાછું આ દિશામાં આવશે, કારણ કે આપણે તો આગળ શીખી ગયા કે જો બે બ્લોક વચ્ચે દોરી સેમ જ હોય બરાબર, આપણે આ રીતના અત્યાર સુધી જોતા હતા કે અહીંયા એક બ્લોક હતો પછી ગરગડીની મારફતે બ્લોક અહીંયા આવતો હતો, અહીંયા ગરગડી આવી જતી, તો આપણે અહીંયા તણાવ આપતો હતો T, તો સેમ રીતે અહીંયા તણાવ શું આપતા હતા T આપતા હતા, તો બે નું તણાવ કેવું હતું સરખું હતું। પણ ઈ ક્યારે કે જ્યારે બે બ્લોક વચ્ચે લટકાવેલી દોરી એક જ હોય ત્યારે, બરાબર, બે બ્લોક વચ્ચે લટકાવેલી દોરી કેવી હોય એક જ હોય ત્યારની વાત છે, એક સરખી દોરી છે એટલે તણાવ જોજો બરાબર અહીંયા। હજુ કદાચ હું તમને એમ વિચારી શકું, કદાચ એમ પણ સમજાવી શકું, દાખલા તરીકે આ એક બ્લોક પછી આ બીજો બ્લોક બરાબર અને આ ત્રીજો બ્લોક, રેડી, ત્રણ બ્લોક છે માન લો, આ હું તમને અલગથી સમજાવું છું, M1 M2 અને M3, આમ ત્રણ બ્લોક છે। તો પહેલું કામ શું થશે તમારું કે ત્રણેય માટે વજન બળ તો બતાવી જ દેવાના છે, M1g M2g અને M3g। હવે તણાવ માટે નીચેથી સ્ટાર્ટ કરો, નીચેથી સ્ટાર્ટ કરશો એટલે M1 દળના કારણે જે તણાવ લાગે તમે ધારો કે T1 કીધું તો સેમ દોરી છે એટલે અહીંયા પણ તણાવ કેટલો આવશે T1, M2 ના કારણે ઉપર અહીંયા તણાવ લાગ્યું T2 તો સેમ દોરી હોવાના કારણે ઉપર કેટલું લાગશે, M3 માટે પણ કેટલું લાગશે T2 લાગશે। પણ આ M3 અને આ બાજુ જો બીજો બ્લોક હશે સિંગલ બ્લોક હશે એ બંનેને જોડતી દોરી જો એક જ છે સળંગ, તો અહીંયા જે તણાવ અને અહીંયા મળતું તણાવ એ બંને સરખા હશે, ધારો કે અહીંયા T3 છે તો આને પણ કેટલું આપવાનું નીચે વજન બળ છે તો ઉપર મને તણાવ બળ મળશે, તો ઉપર હું અહીંયા તણાવ બળ બતાવું ટી ટુ, તો સેમ નીચેની ડાયરેક્શનમાં અહીંયા ટી ટુ મળશે, મેં તમને બતાવ્યું અહીં જો આ જે પરિસ્થિતિ બતાવી ને એ પરિસ્થિતિ પ્રમાણે કામ થશે, અને અહીંયા ઉપર કેટલું લાગશે T1 બરાબર, T1 પરિસ્થિતિ ખબર પડી, આખી આકૃતિને હું અલગથી બતાવી દઉં પાછી અથવા છે ને આમાં આમાં જ ઉભારું ચેન્જ કરી દો સિરિયસ કરીને એટલે તમને વધારે ઝડપથી આઈડિયા આવે। જો આ M2 પછી અહીંયા બ્લોક હતો આ M3, તો M3 નું વજન બળ નીચે M3g, M2 એનું વજન બળ કેટલું M2g, હવે M3 ના કારણે જે તણાવ મળે એને આપણે T2 કીધું તો એટલું તણાવ ઉપર વાળાને પણ મળે એ પણ કેટલું થયું T2 થયું, ખબર પડી, એટલે આટલું કામ કરી અને હવે આપણે સમીકરણ બનાવવા પડે। હવે આપણને આમાં કઈ કીધું નહીં હોય કે કયો બ્લોક વધારે છે, ડાયરેક્ટ ખબર પડી જાય આપણને કે જમણી બાજુ વજન વધારે છે એટલે એનો પ્રવેગ નીચે આવશે, ડાબી બાજુ ઓછું છે એટલે એનો પ્રવેગ ક્યાં જશે ઉપર જશે, રેડી, બનાવો ચલો સમીકરણ। ડાબી બાજુ એટલે M1 માટે, M1 દળ માટે કોને ધન ગણશું આપણે T1 ને, તો T1 માઇનસ M1g બરાબર M1a, રેડી, પછી કોના માટે આવે M2 માટે, હવે તમારે એ જોવાનું M2 ઉપર કેટલા ફોર્સ લાગે છે, ન ખબર પડતી હોય તો એને અલગથી બતાવી દો, આ M2 ઉપર કોણ લાગે છે T1, નીચે કોણ લાગે છે તો બે લાગે છે, એક M2g લાગે છે અને હજી નીચે કોણ લાગે છે T2 લાગે છે બરાબર, તો કોને ધન ગણવાનું, પ્રવેગ તો નીચેની બાજુ છે તો નીચેની બાજુ આવતા હોય એને ધન ગણી લો, તો T2 +
M2G એ બંને ઘન થયા અને T1 કેવું થશે માઈનસ ઇક્વલ ટુ M2A સેમ રીતે ચાલો M3 માટે M3 ઉપર કેટલા ફોર્સ લાગે છે તો નીચેની બાજુ એક વજન બળ લાગે છે M3G ઉપરની બાજુ કોણ લાગે છે તણાવ બળ T2 બે જ વસ્તુ છે અને પ્રવેગ ક્યાં છે નીચેની બાજુ તો લઈ લો ચાલો M3G માઈનસ T2 બરાબર M3A આ ત્રણ સમીકરણ આપણને મળ્યા ત્રણ સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ એટલે આપણને એના પરથી પ્રવેગ મળશે અને પછી તણાવ પણ મળે સમીકરણ 1 સમીકરણ 2 અને સમીકરણ 3 ચાલો હવે શું કરશું આપણે જો આ સમીકરણ 2 છે એની અંદર T2 પ્લસ છે અને 3 ની અંદર T2 કેવા છે માઈનસ T2 વાળું પદ કેન્સલ થઈ જશે અને એમાંથી આપણે T1 ને કરતા બનાવી દઈએ પછી જે વેલ્યુ આવે T1 ની આપણે પહેલા સમીકરણમાં મૂકીએ તો આપણને A મળશે એટલે પહેલા આપણે 2 અને 3 નો સરવાળો કરીએ સમીકરણ 2 અને 3 નો સરવાળો કરતા ચાલો 2 અને 3 નો સરવાળો કરશું એટલે T2 પ્લસ MG M2G માઇનસ T1 T2 પ્લસ M2G માઇનસ T1 પ્લસ પહેલામાં વજન બળ નીચે હતું એમ M3G માઇનસ T2 બરાબર M2A પ્લસ M3A આટલું થશે રેડી ચાલો હવે અહીંયા ક્યાં કેન્સલ કોણ થશે T2 કેન્સલ T1 ને કરતા બનાવવાના છે એટલે T1 એને પહેલી બાજુ લઈ જવા પડશે અને આ બે માંથી આપણે G ને કોમન કાઢીએ M2G તો એમ જ રહેવા દો વાંધો નહીં M3G માઇનસ M2A માઇનસ M3A બરાબર T1 સમીકરણ 4 આ સમીકરણ 4 ની કિંમત તમે ક્યાં મૂકશો સમીકરણ 1 માં T1 માઇનસ M1G બરાબર M1A T1 માઇનસ M1G બરાબર M1A ચલો T1 મૂકી દો અહીંયા તો M2G પ્લસ M3G માઇનસ M2A માઇનસ M3A બરાબર સોરી હજુ માઇનસ M1G બરાબર M1A રેડી હવે એક બાજુ બધા G વાળાને ભેગા કરીને એક બાજુ બધા A વાળાને ભેગા કરીએ એટલે અહીંયા બે G વાળા અને આ ત્રીજું એ બધામાંથી G કોમન કાઢી લો એટલે M2 પ્લસ M3 માઇનસ M1 ઇન્ટુ G આ બે માઇનસ વાળા પહેલી બાજુ જશે એટલે પ્લસ થાય M1 પ્લસ M2 પ્લસ M3 ઇન્ટુ A તો ફાઇનલી આપણો આન્સર થયો A બરાબર M2 પ્લસ M3 માઇનસ M1 છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 ઇન્ટુ G રેડી આ G મળ્યો આપણને હવે તમે જે સોરી એ મળ્યો એની જે કિંમત આવી એને તમે સમીકરણમાં આગળના પાછા સમીકરણમાં મૂકતા જાઓ એટલે સમીકરણમાં મૂકશો ને એટલે તમને T1 મળી જશે અને એ રીતના શું મળી જશે T2 મળી જશે એટલે એ એક કામ તમારે હવે જાતે ટ્રાય કરવાનું છે જો દરેક અલગ અલગ પરિસ્થિતિ બધા પ્રકારની કિસ્સાઓ જે છે એનું અહીંયા ધ્યાનમાં લઈ લઉં છું બધી જ મેથડ ને આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ફરી પાછું ટેબલ ટેબલ એના છેડા ઉપર અહીંયા ગરગડી અહીંયા મોટો બ્લોક મૂકી દીધો આપણે બ્લોક અહીંયાથી દોરી બાંધી દોરી સાથે નીચે અહીંયા સ્પ્રિંગ છે અને સ્પ્રિંગની સાથે અહીંયા એક બ્લોક છે બરાબર સ્પ્રિંગ એની સાથે શું છે બ્લોક આનો દળ M1 આનો દળ M2 તો હવે ગભરાવા જેવી વસ્તુ કોઈ નથી એમાં પહેલું કામ શું કરવાનું વજન બળ લટકતો હોય એટલે વજન બળ બતાવી દેવાનું તો આનું M2 જે થઈ જશે આનું વજન બળ બતાવો ના બતાવો અત્યારે નથી કોઈ ફરક પડવાનો નથી આપણને રેડી
હવે જો જેવી તમે દોરી સાથે બ્લોક ને લટકાવો છો એટલે પેલા તો કામ થશે, તણાવ ઉત્પન્ન થશે. એટલે અહીંયા મેં બતાવ્યું તણાવ ટી, અહીંયા પણ કેટલું તણાવ આવે, ટી આવે. બરાબર, આટલું જ કામ છે, બીજું કઈ કામ છે નહીં. હવે તણાવ મળી ગયો આપણને, પછી આ બ્લોક જે છે નીચે જવાનો, તો આ બ્લોક આ બાજુ આવશે, પ્રવેગ આ રીતના મળશે આપણને. બસ બે સમીકરણ બનાવી દો પહેલા. તમે અહીંયા તણાવ બતાવશો તો પણ ચાલો, ઉપર ના બતાવો અહીંયા બતાવશો તો પણ ચાલશે. તો આ સ્પ્રિંગ નું કામ શું છે? તો સ્પ્રિંગ, એના માટે આપણને એક વસ્તુ ખ્યાલ હતી, આપણે F બરાબર માઇનસ kx વડે સૂત્ર બનાવ્યું, યાદ હોય તો. માઇનસ વિરુદ્ધ દિશા લેતા, અત્યારે હું વિરુદ્ધ દિશા નથી લેતો, પણ F બરાબર kx પ્રમાણે કામ કરતા હતા. ત્યાં F બરાબર kx કરીને એક સૂત્ર આવશે છઠ્ઠા ચેપ્ટરની અંદર, જેને આપણે હુકનો નિયમ કહેશું. બરાબર, હુકનો નિયમ. એટલે તમે અત્યારે યાદ રાખો, F બરાબર kx, F ની જગ્યાએ અત્યારે આપણે શું લેશું, T. T બરાબર kx. તમને પ્રશ્ન પૂછી ના કે સ્પ્રિંગ નું કેટલું સ્થાનાંતર થયું હશે, તો તમારે x ને કરતા બનાવવાનો થાય, તો એના માટે આપણે પહેલા શું લાવવું પડે, T લાવવું પડે. તો T લાવવા માટે બે સમીકરણ બનાવી દો અહીંયા, આનો પ્રવેગ a, પહેલાનો પ્રવેગ a. તો m2 g માઇનસ t બરાબર m2 a, પછી ઉપરના વાળા માટે m1 a બરાબર ડાયરેક્ટ શું મળશે, t. બરાબર, m1 a બરાબર ડાયરેક્ટ શું મળ્યું, t. આ t ની જે કિંમત આવી એને ઉપરના સમીકરણમાં મૂકી દો, તો m2 g માઇનસ m1 a બરાબર m2 a. તો આને હું પહેલી બાજુ લઈ જાઉં, તો m2 g બરાબર m1 plus m2 into a થયું, એટલે a બરાબર m2 upon m1 plus m2 into g. ready? હવે આ a ની કિંમત તમે અહીંયા એડ કરો, એટલે તણાવ મળી ગયું, t બરાબર m1 into a ની જગ્યાએ મૂક્યું m2 ના છેદમાં m1 plus m2, m1 plus m2 into g. આ તમારું તણાવ થઈ. તમને પ્રશ્ન કર્યો છે સ્પ્રિંગ નું કેટલું સ્થાનાંતર થયું હશે, તો મૂકી દો સૂત્ર, t બરાબર kx, તો x બરાબર t ના છેદમાં k, જ્યાં k શું છે, તો k એટલે સ્પ્રિંગ, એનો વળ અચળાંક કહેવાય. k બરાબર શું, સ્પ્રિંગ નો વળ અચળાંક. ચલો મૂકી દો ખાલી t ની કિંમત, m1 into m2 છેદમાં m1 plus m2 into g, અને છેદમાં એ પણ આવશે k. આ તમારો આન્સર થઈ જશે. ચલો આટલે સુધીની પરિસ્થિતિમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. હજુ થોડુંક છે, આવતીકાલના લેક્ચરમાં લઈશું એ, પણ અહીંયા સુધીના ભાગમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો.